વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ચાલો તો ભણવા માટે તૈયાર. ધોરણ 1 વિષય હિન્દી આપણે ધ સુધી અભ્યાસ કરી લીધો છે વર્ણમાલામાં, બરાબર ને? તો આપણે એનું અત્યારે પુનરાવર્તન કરવાનું છે. પુનરાવર્તન એટલે આપણે જે આગળ વર્ણો શીખી ગયા ધ સુધીના, ક થી ધ સુધીના, એનું આપણે અહીંયા આગળ પુનરાવર્તન થશે. તો દરેક વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, બરાબર ને? ચલો સૂચના. ચિત્ર કો ઉસકે નામ કે પહેલે અક્ષર સે જોડો. ચિત્રને તેના નામના પહેલા અક્ષર સાથે જોડો. આપણે આ ચિત્ર જોવાના છે, એનો પહેલો અક્ષર કયો આવે છે એ આપણને યાદ હોવો જોઈએ. ચલો, પહેલું ચિત્ર શેનું છે વિદ્યાર્થી મિત્રો? ઘડીનું. શેનું છે? ઘડીનું. તો કે એને આપણે ઘડીનો પહેલો અક્ષર ખ થાય, તો ઘડિયાળના ચિત્રને આપણે ખ સાથે જોડીશું. બીજું ચિત્ર શેનું છે વિદ્યાર્થી મિત્રો? છકડાનું. શેનું છે? છકડાનું. તો આપણે એને છ, એનો પહેલો અક્ષર છ છે, તો એને છ સાથે જોડીશું. પછી ત્રીજું ચિત્ર શેનું છે? તરાજુ. શેનું ચિત્ર છે? તરાજુ, બરાબર ને? તો એનો પહેલો અક્ષર ત થાય, તો એની ત સાથે જોડીશું. પછીનું ચિત્ર શેનું છે વિદ્યાર્થી મિત્રો? કછુઆ, એટલે કાચબો. તો પહેલો અક્ષર એનો ક થાય છે, તો એને આપણે ક સાથે જોડીશું. પછીનું ચિત્ર છે ચરખા, તો એનો પહેલો અક્ષર ચ છે, તો એને ચ સાથે જોડીશું. પછીનું ચિત્ર છે ઝરણાનું, તો આપણે એનો પહેલો અક્ષર ઝ થાય, તો આપણે ઝ શોધીશું અને એની સાથે પેન્સિલથી જોડીશું. બીજું ચિત્ર શેનું છે વિદ્યાર્થી મિત્રો? જલેબી, બરાબર ને? તો આપણે એને જ સાથે જોડીશું. પછીનું ચિત્ર છે ગમલા, ગમલા એટલે કુંડુ, તો એનો પહેલો અક્ષર ગ છે, તો એને ગ સાથે જોડીશું. પછીનું ચિત્ર છે ખટિયાનું, ખાટલાનું, એને ખટિયા કહેવાય, તો એનો પહેલો અક્ષર ખ છે, તો એને ખ સાથે જોડીશું. પછીનું ચિત્ર છે ટાંગા, ટાંગા એટલે ઘોડા ગાડી, તો એનો પહેલો અક્ષર થાય ટ, તો એને ટ સાથે જોડીશું. જુઓ વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો આપણે ગમે તેમ ચિત્ર જોડવાના નહીં, આપણે ક્રમબદ્ધ રીતે જોડીશું તો વ્યવસ્થિત અને સાચું જોડાશે. આપણે એક ચિત્ર ઉપરથી જોડીએ ને એક ચિત્ર નીચેથી જોડીએ તો એમાં આપણને ક્યાંક ભૂલ થવાની શક્યતા રહેલી છે. તો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો, પહેલાં ઉપરના ચિત્ર જોડી દેવાના પહેલા અક્ષર સાથે, અને પછી નીચેના ચિત્રો ક્રમબદ્ધ રીતે જોડવાના, બરાબર ને? તો આ વસ્તુનું ધ્યાન રાખજો પરીક્ષા દરમિયાન, બરાબર ને? ચલો આગળ સૂચના. ચિત્ર દેખો ઉસકે નીચે લિખે હુએ શબ્દ પઢો ઓર ઉનમે છૂટે હુએ અક્ષર લિખો. ચિત્ર જુઓ, તેની નીચે લખેલા શબ્દો વાંચી અને તેમાં બાકી રહેલા અક્ષરો લખવાના છે. જુઓ, અહીંયા આગળ આપણને ચિત્ર આપ્યા છે, એના નામ પણ લખ્યા છે હિન્દીમાં, બરાબર ને? પછીની લીટીમાં શું કર્યું છે? તો એક અક્ષર બાકી છે, તો એ આપણે ઉપરથી જોઈને લખવાનો છે. સમજણ પડી ને વિદ્યાર્થી મિત્રો? સરસ. ચલો, તો પહેલું ચિત્ર શેનું છે વિદ્યાર્થી મિત્રો? ઘોડાનું. શેનું છે? ઘોડાનું. તો અહીંયા લખ્યું છે ઘોડા. પછી જુઓ, અહીંયા ખાલી જગ્યા રાખી છે, તો અહીંયા આપણે ડા તો લખેલો જ છે, તો આગળ શું લખવાનું રહેશે ખાલી જગ્યામાં? ઘો. શું લખવાનું રહેશે? ઘો. ઘને કાનો માત્ર ઘો. સમજણ પડી ને વિદ્યાર્થી મિત્રો? બીજું ચિત્ર જુઓ, શેનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો? ઘરનું. શેનું છે? ઘરનું. તો અહીંયા ઘર લખેલું છે અને નીચે જે છે એમાં ર લખ્યું છે ને, આગળની આગળ ખાલી જગ્યા રાખી છે, તો ત્યાં આપણે ઘ લખવાનો છે, બરાબર ને? ચલો આગળ. પછીનું ચિત્ર છે થર્મસનું, બરાબર ને? તો અહીંયા થર્મસ લખ્યું છે, અહીંયા ખાલી જગ્યા આગળ છોડી છે અને ર મ સ લખ્યું છે, તો કયો શબ્દ ખૂટે છે વિદ્યાર્થીઓ? સરસ. કયો ખૂટે છે? થ. વેરી ગુડ. ચલો આગળ. શેનું ચિત્ર છે આ? આપણે હમણાં જોઈ ગયા ને ઠઠેરા સમાજ, આગળ આપણે ઠ માં શીખી ગયા ને ઠ. તો આ ઠઠેરાનું ચિત્ર છે, તો અહીંયા ઠેરા લખ્યું છે, તો આગળની ખાલી જગ્યામાં ખાલી એક શબ્દ, એક અક્ષર ઠ લખવાનો રહેશે. ચલો આગળ. શેનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો? ધનિયા. શેનું ચિત્ર છે? ધનિયા.
તો અહીંયા નિયા લખ્યું છે ને, આગળની ખાલી જગ્યા ખાલી છે, એમાં આપણે ધ અક્ષર મૂકવાનું છે. હિન્દીમાં એને ધ વર્ણ કહેવાય, ગુજરાતીમાં એને ધ અક્ષર કહેવાય, બરાબર ને? સરસ. પછીનું ચિત્ર છે છત્રી. શેનું ચિત્ર છે? છત્રીનું. તો અહીંયા નીચે નીચે શબ્દ લખ્યો છે છત્રી પૂરું, પણ એની નીચે જે શબ્દ છે એમાં તરી લખ્યું છે ને, આગળ ખાલી જગ્યા છે, તો ત્યાં આપણે છ લખીશું. પછીનું ચિત્ર છે કબૂતર. તો એમાં બૂતર, બરાબર ને? અને આગળ ખાલી જગ્યા ખાલી છે, તો ત્યાં આપણે એક અક્ષર ખૂટે છે, જે ક છે, તે ક આપણે લખીશું. પછીનું ચિત્ર છે જગ. શેનું ચિત્ર છે? જગ. તો અહીંયા જગ લખ્યું છે, નીચે છે એમાં ગ લખ્યું છે ને, આગળ ખાલી જગ્યા છે, તો કયો અક્ષર ખૂટે છે? જ. તો એ આપણે લખવાનું રહેશે. પછીનું ચિત્ર છે ચપરાસી. ચપરાસી એટલે પટ્ટાવાળા, બરાબર ને? હિન્દીમાં એને ચપરાસી કહેવાય. તો અહીંયા આગળ શબ્દ આખો લખ્યો છે, પહેલો બીજો લખ્યો છે, એમાં પ રાસી લખ્યું છે, તો કયો અક્ષર ખૂટે છે? ચ. કયો ખૂટે છે? ચ. તો આપણે ચ લખવાનું રહેશે. પછીનું ચિત્ર છે બટનનું. શેનું ચિત્ર છે? બટનનું. તો અહીંયા આખો શબ્દ લખ્યો છે, પહેલો બ ટ ન, અને નીચે છે બ અને ન, તો વચ્ચે ટ, ટ અક્ષર લખવાનો રહેશે. જુઓ વિદ્યાર્થીઓ, પરીક્ષામાં પાપ પૂછાઈ શકે છે, તો ધ્યાન રાખજો, બરાબર ને? સરસ. ચલો આગળ જોઈએ. શેનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો? કલશનું. શેનું છે? કલશનું. તો અહીંયા કલશ લખ્યું છે, અહીંયા આગળ લસ લ અને સ લખ્યું છે, તો આગળ શું બાકી છે? ક. તો આપણે એ ખાલી જગ્યામાં ક લખીશું. પછીનું ચિત્ર છે ગણપતિ, બરાબર ને? આ તો ખ્યાલ આવી જ જશે તમને, બરાબર ને? સરસ. તો અહીંયા નીચે ખાલી જગ્યા એક પહેલો અક્ષર બાકી રાખ્યો છે ખાલી જગ્યા માટે, અને પછી લખ્યું છે અણપતિ, તો આપણે અહીંયા આગળ ગ લખવાનું રહેશે, બરાબર ને? સરસ. આ શેનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો? ઝરોખા. શેનું ચિત્ર છે? ઝરોખા. તો અહીંયા આગળ રોખા લખ્યું છે, આગળ ખાલી જગ્યા છે, તો ત્યાં આપણે ઝ અક્ષર મૂકવાનું રહેશે, બરાબર ને? સરસ. આગળ ખરલ. આ શેનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો? ખરલ. તો અહીંયા આગળ લખ્યું છે ર અને લ, તો આગળ ખ બાકી છે, તો ત્યાં આપણે ખ લખીશું. પછીનું ચિત્ર છે ખરગોશ. શું છે? ખરગોશ એટલે સસલું. તો અહીંયા ર ગોશ લખ્યું છે, તો અહીંયા આપણે ખ અક્ષર લખવાનું છે, બરાબર ને? સરસ. ચલો આગળ સૂચના. ખાલી જગ્યા મેં સે ઉચિત વર્ણ લિખકર સાર્થક શબ્દ બનાવો. ખાલી જગ્યામાં યોગ્ય અક્ષર લખી સાર્થક શબ્દ બનાવો. હવે સાર્થક એટલે શું? સાર્થક એટલે સાચો શબ્દ, બરાબર ને? જુઓ અહીંયા બે અક્ષર આપેલા છે, એમાંથી આપણે એક સાચો શબ્દ મૂકવાનો, સાચો અક્ષર મૂકવાનો, બરાબર? બે અક્ષરમાંથી તો જે શબ્દ સાચો મૂકશો, જે અક્ષર, તો એનો જે શબ્દ બનશે એ સાચો શબ્દ બનશે. સમજણ પડી વિદ્યાર્થીઓ? હા. તો અહીંયા જુઓ, બ પછી ખાલી જગ્યા અને ર, તો બ ફ રી કદી આવે? ના આવે. તો સાચો અક્ષર શું થશે? ક. શું થશે? ક. તો આપણે જોવાનું અહીંયા આગળ બ કરી, આપણે બંને શબ્દ મૂકી અને શબ્દ વાંચવાનો પ્રયત્ન કરવાનો, તો આપણને ખબર પડશે કે કયો શબ્દ સાચો છે, બરાબર ને? તો આપણે પહેલાં ફ મૂક્યો તો બફરી શબ્દ આવતો નથી, બરાબર ને? તો કયો સાચો શબ્દ આવે છે? બ કરી, બરાબર ને? એમ નામ જોયા વગર કે વાંચ્યા વગર કે શબ્દ બોલ્યા વગર તમે ખાલી ખાલી એમ નામ કોઈ પણ અક્ષર મૂકી દેશો તો તમારું એ ખાલી જગ્યા ખોટી પડવાની સંભાવના રહેલી છે. સમજણ પડે છે ને વિદ્યાર્થીઓ? સરસ. તો આપણે બંને અક્ષર મૂકવાના અને શબ્દ આખો વાંચવાનો, પછી જે શબ્દ યોગ્ય લાગે, સાચો લાગે, એ શબ્દ આપણે અંદર લખવાનો. બંને લખવાની જરૂર નથી, આપણે ખાલી શબ્દ મૂકી મનથી અને શબ્દ અક્ષર મૂકીને શબ્દ બનાવવાનો, બરાબર ને? સરસ. ચલો આગળ છે બતક. હવે બતક ક ના લખાય, બતક લખીએ તો એ ગુજરાતી બની જાય, તો હિન્દીમાં લખવાનું છે આપણે, તો કયો અક્ષર મૂકીશું? બ ત ખ. બ ત ખ, પડી ને ખબર? સરસ. ચલો નંબર ત્રણ. હવે ભ ખાલી જગ્યા ત, તો ભ જ
એવું આવે ક્યાંય? ના આવે, બરાબર ને? તો સાચો અક્ષર કયો આવશે? ભગત. કયો અક્ષર આવશે? ભગત. પડે છે ને સમજણ? સરસ. ચલો નંબર 4, ભકન. એવો અક્ષર ક્યાંય સાંભળ્યો છે? નથી સાંભળ્યો, બરાબર ને? તો સાચો અક્ષર આપણે મૂકીશું અને શબ્દ બનશે ભજન, બરાબર ને? અમુક શબ્દ તો આપણે મૂકીએ ને તરત ખબર પડી જાય કે આ શબ્દ તો ક્યાંય આવતો જ નથી, બરાબર ને? સરસ. ચલો આગળ નંબર 5, પજડી. પજડી શબ્દ ક્યાંય સાંભળ્યો છે? નથી સાંભળ્યો ને? ના. ચલો આગળ જોઈએ પગડી. હા, આ તો સાંભળ્યો છે. પગડી એટલે પાઘડી, માથે પહેરે છે ને ગામડામાં બધા, પાઘડી એને પાગડી. હિન્દીમાં શું કહેવાય? પાઘડી, બરાબર ને? સરસ. ચલો નંબર 6, ગણધન. આવું ક્યાંય સાંભળ્યું છે? નથી સાંભળ્યું. તો સાચો અક્ષર શું આવશે? ર. તો આપણે લખીશું ગરદન. ગરદન એટલે ગળું. શબ્દ સાચો બની ગયો ને? તો આપણે સાચો શબ્દ બનાવવાનો છે, બરાબર ને? 7 નંબર, કજસ. એવો શબ્દ ક્યાંય નથી સાંભળ્યો. તો સાચો અક્ષર શું આવશે? લ. તો શબ્દ બનશે કલસ. આવી ગયો ને આગળ? અહીંયા આગળ કયો શબ્દ બનશે? કલસ. સરસ. ચલો નંબર 8, બઠન. આવો શબ્દ ક્યાંય નથી આવતો. તો સાચો અક્ષર શું મૂકીશું? ટ. અને શબ્દ બનશે બટન. સમજણ પડે છે ને વિદ્યાર્થીઓ? હા. તો જુઓ, તમારા માટે હિન્દીની પરીક્ષા પહેલી હશે, બરાબર ને? નવો ધોરણ છે, નવો વિષય છે, બરાબર ને? હા. તો ધ્યાન રાખજો, અને આ રીતની ખાલી જગ્યાઓ પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો તમારે ધ્યાનથી શબ્દ અક્ષર મૂકવાનો અને સાચો શબ્દ બને એવો જ અક્ષર મૂકવાનો, બરાબર ને? તો તમારા માર્ક કપાશે નહીં, બરાબર ને? ચલો આગળ જોઈએ સૂચના. ચિત્ર દેખો ઓર ઉસકા પહેલા અક્ષર લખો. ચિત્ર જુઓ અને તેનો પહેલો અક્ષર લખો. જો યાદ રાખજો વિદ્યાર્થીઓ શબ્દ બધા, જેથી કરીને આપણને અક્ષર મૂકવામાં તકલીફ પડે નહીં. તો પહેલું ચિત્ર શેનું છે? ઘરનું. શેનું છે? ઘરનું. તો એનો પહેલો અક્ષર થાય ઘ. તો અહીંયા આપણે ઘ લખવાનો છે, બરાબર ને? પછીનું ચિત્ર છે કમલ. શેનું છે? કમલ. તો એનો પહેલો અક્ષર થાય ક. તો અહીંયા આપણે નીચે ક લખવાનો છે. પછીનું ચિત્ર છે ધનુષનું. શેનું ચિત્ર છે? ધનુષનું. તો અહીંયા આગળ આપણે ધ લખવાનો છે. જુઓ વિદ્યાર્થીઓ, ઘ અને ધ લખવામાં બહુ ધ્યાન રાખજો, બરાબર ને? જુઓ, ધને ધ લખો તો ધનું મીંડું અહીંયા વળી જાય છે, જ્યારે ઘ ડાયરેક્ટ લીટી સાથે જોડાય છે. તો ભૂલમાંથી ઘ લખતા નહીં, નહીંતર તમારી પરીક્ષામાં એ અક્ષર ખોટો પડશે અને તમારો માર્ક્સ કપાશે, બરાબર ને? ચલો આગળ, શેનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો? જહાજનું. શેનું છે? જહાજનું. તો એનો પહેલો અક્ષર થાય જ. તો આપણે અહીંયા આગળ જ લખવાનો છે. પછીનું ચિત્ર છે થન. થન એટલે આંચળ. તો એનો પહેલો અક્ષર થાય થ. તો અહીંયા નીચે આપણે લખીશું થ. પછીનું ચિત્ર છે દરજી. તો એનો પહેલો અક્ષર થાય દ. તો અહીંયા નીચે લખીશું દ. પછીનું ચિત્ર છે ટમાટર. તો અહીંયા આગળ પહેલો અક્ષર ટ થાય. તો અહીંયા આપણે ટ લખવાનો છે. પછીનું ચિત્ર છે ખરગોશનું. તો એનો પહેલો અક્ષર થાય ખ. તો નીચે આપણે લખીશું ખ. પછીનું ચિત્ર છે તબલા. તો એનો પહેલો અક્ષર ત થાય. તો આપણે લખીશું ત. પછીનું ચિત્ર છે ઝંડા. બધાને ખબર પડશે ખરું ને? તો એનો પહેલો અક્ષર છે જ. તો આપણે જ લખવાનો છે. પછીનું ચિત્ર છે ગધાનું. તો એનો પહેલો અક્ષર થાય ગ. તો આપણે અહીંયા આગળ ગ લખવાનો છે. પછીનું ચિત્ર છે ચમચ. તો એનો પહેલો અક્ષર થાય ચ. તો અહીંયા આપણે ચ લખવાનો છે. જુઓ વિદ્યાર્થીઓ, ગુજરાતી અને હિન્દી બંને અક્ષરો અલગ છે, પરંતુ આપણે હિન્દીની પરીક્ષા આપવા બેઠા હોઈએ ને ત્યારે હિન્દી અક્ષરો કેવી રીતે લખાય એ આપણને ખ્યાલ હોવો જોઈએ, અને એ રીતે લખવાનું છે. બીજી એક વસ્તુ ધ્યાન રાખવાની, હિન્દીમાં જે અક્ષર લખો છો એની ઉપર લીટી કરવાનું ભૂલતા નહીં, બરાબર ને? સરસ. ચલો આગળ
शब्द में से ख ठ ड अण द और ध ढूंढ कर उस पर गोल बनाओ। शब्द माथी क ठ ड अण द अने ध शोधी तेना ऊपर गोल बनाओ। बराबर ने? सरस। चलो हवे आपणे पहेला अहींया आगळ क पहेला ખાનામાં શું લખવાનું છે? ક ક હોય ત્યાં આપણે પેન્સિલથી ગોળ કરવાનું છે। તો પહેલા ખાનામાં જુઓ, પહેલો શબ્દ કયો છે? કરમ। તો પહેલો ક છે તો ત્યાં આપણે પેન્સિલથી ગોળ કરીશું। બીજો શબ્દ છે રકમ, તો બીજો ક છે તો ત્યાં પેન્સિલથી, ટૂંકમાં જે શબ્દમાં તમને ક દેખાય છે ત્યાં આપણે પેન્સિલથી ગોળ કરીશું। જુઓ ઉપર જોઈ લેવાનું કયો શબ્દ આપણે શોધવાનો છે, બરાબર ને? અને એ શબ્દ જોઈ અને જ્યાં પણ એ શબ્દ દેખાય ત્યાં આપણે પેન્સિલથી ગોળ કરીશું। અહીંયા નમકમાં ક અહીંયા છે ત્યાં ગોળ કરીશું, ચમકમાં અહીંયા ગોળ કરીશું, નાકમાં અહીંયા ગોળ કરીશું, બકરીમાં વચ્ચે ગોળ કરીશું, સડકમાં છેલ્લે ગોળ કરીશું, કારણ કે ક છેલ્લે છે, કછુઆમાં પહેલો ક છે તો ત્યાં ગોળ કરીશું। હવે જુઓ બે નંબર, હવે આપણે અહીંયા આગળ એ કયો શબ્દ શોધવાનો છે તે લખ્યું છે, કયો અક્ષર છે તે, તો આ છે ઠ। તો આપણે આ શબ્દમાં જ્યાં પણ ઠ દેખાય છે એ શોધી અને પેન્સિલથી ગોળ કરવાનું છે। અહીંયા જુઓ પહેલો શબ્દ ઠગ, તો પહેલો ઠ છે તો ત્યાં ગોળ કરીશું, મઠ તો અહીંયા ગોળ કરીશું, પા ઠ ક તો અહીંયા ગોળ કરીશું, ઠ હર તો પહેલો ઠ છે તો ત્યાં ગોળ કરીશું, પાઠ તો છેલ્લો ઠ છે તો ત્યાં ગોળ કરીશું, પછી અહીંયા ઊઠ તો અહીંયા આપણે ગોળ કરીશું, પછી ગઠરી તો વચ્ચે ઠ છે ત્યાં ગોળ કરીશું, અહીંયા આગળ પાઠ શાલા તો અહીંયા ઠ બીજા નંબર પર છે તો ત્યાં આપણે ગોળ કરીશું, પછીનો અક્ષર છે ડ, શું છે ડ, તો આ બે લાઇનમાં જ્યાં પણ ડ આવે છે ત્યાં આપણે શોધી અને ગોળ કરવાનું રહેશે, બરાબર ને? પેડ તો અહીંયા છેલ્લો ડ છે તો ગોળ કરીશું, લડકા તો અહીંયા ગોળ કરીશું, પહાડ તો અહીંયા ગોળ કરીશું, સડક તો અહીંયા ગોળ કરીશું, ડર તો પહેલો ડ છે તો ત્યાં ગોળ કરીશું, ડગર તો ડ અહીંયા છે પહેલો તો ત્યાં ગોળ કરીશું, ડલિયા તો પહેલો ડ છે તો ત્યાં ગોળ કરીશું, પછીનો શબ્દ છે ડફલી તો પહેલો અક્ષર ડ છે તો ત્યાં આપણે ગોળ કરીશું, પછીનો અક્ષર છે અણ, કયો છે અણ, તો આ બે લાઇનમાં જ્યાં પણ અણ આવે છે ત્યાં પેન્સિલથી ગોળ કરવાનું છે। તો ચાલો આપણે શબ્દો જોઈએ, ગણપતિ તો બીજો અણ છે તો ત્યાં પેન્સિલથી ગોળ કરીશું, બાણ તો અહીંયા બીજો અક્ષર છે ત્યાં ગોળ કરવાનું, કિરણ તો અહીંયા આગળ છેલ્લે અણ છે તો ત્યાં ગોળ કરીશું, ચરણ તો અહીંયા છેલ્લો છે અણ તો ત્યાં ગોળ કરીશું, શ્રવણ તો અહીંયા આગળ અણ છેલ્લો છે તો ત્યાં ગોળ કરીશું, ફણ તો અહીંયા છેલ્લે અણ છે તો ત્યાં ગોળ કરવાનું, તૃણ તો અહીંયા છેલ્લે અણ છે તો ત્યાં ગોળ કરીશું, દર્પણ તો અહીંયા છેલ્લે અણ છે તો ત્યાં ગોળ કરીશું। હવે પછીનો અક્ષર છે દ, તો આ શબ્દોમાંથી આપણે દ શોધવાના અને એની પર પેન્સિલથી ગોળ કરવાનું। તો ચલો જોઈએ શબ્દો, દરવાજા તો અહીંયા ગોળ કરવાનું, સરહદ તો આ ગોળ કરવાનું, દરબાર તો પહેલો દ છે તો ત્યાં ગોળ કરીશું, દશરથ તો અહીંયા આગળ દ કરી છે તો ત્યાં ગોળ કરીશું, દર્શન તો પહેલો દ છે તો ત્યાં ગોળ કરવાનું છે, દર્પણ તો અહીંયા પહેલો દ છે તો ગોળ કરીશું, દરજી પહેલો દ છે ગોળ કરવાનું, અધરક બીજો દ છે તો ગોળ કરીશું, બરાબર ને? પછી આવે છે ધ, તો આપણે એમાંથી ધ શોધી અને ગોળ કરવાના છે, ઈ ધર તો વચ્ચે ધ છે તો ત્યાં ગોળ કરીશું, ધજા પહેલો ધ છે તો ત્યાં ગોળ કરીશું, ધરતી પહેલો ધ છે તો ત્યાં ગોળ કરીશું, ધડ અહીંયા ધ છે તો ત્યાં ગોળ કરીશું, ધનવાન પહેલો ધ છે, પછી ધ ડામ તો પહેલો ધ છે તો ગોળ કરવાનું, ધ તુરા અહીંયા આગળ પણ પહેલો ધ છે તો ગોળ કરવાનું, ધન તો અહીંયા પણ પહેલો ધ છે તો આપણે ત્યાં આગળ ગોળ કરીશું। સમજણ પડી ને વિદ્યાર્થી મિત્રો? સરસ, ચલો આગળ સૂચના વાંચીએ, સમાન અક્ષરો કી જોડિયા બનાવો, સમાન અક્ષરોના જોડકા બનાવો। જુઓ
આ જોડકા તમારે સરખા અક્ષર સાથે અહીંયા પહેલું ઉદાહરણ આપેલું છે ક ને ક સાથે શોધીને જોડવાનું, પણ તમે ક્યારેક એવું કરો છો કે આમ લીટા કરી અને કોઈ બીજા અક્ષર સાથે જોડી જશો તો બને ત્યાં સુધી ફૂટપટ્ટીનો ઉપયોગ કરી જે શબ્દ છે એની સામે બીજો જે સમાન શબ્દ છે ત્યાં મૂકી અને પેન્સિલથી લીટી કરી જોડશો તો તમારું એ જોડકું વ્યવસ્થિત અને સ્વચ્છ જોડાશે. તમે ભૂસશો, આડી અવળી હાથથી લીટી દોરશો તો તમારું જોડકું ખોટું પડવાની સંભાવના રહેલી છે. તો બને ત્યાં સુધી ફૂટપટ્ટીનો ઉપયોગ કરી સમાન અક્ષરો હોય ત્યાં ફૂટપટ્ટી મૂકી અને એ પેન્સિલથી એની જોડે જોડી દેવાનું તો તમારું જોડકું સ્વચ્છ, સુંદર અને સુવાચ્ય જોડાશે. બરાબર ને? સરસ. ચલો પછીનો ક પછી છે ખ, તો આપણે ખ શોધીશું અને જોડીશું. પછીનો છે ગ શબ્દ, તો ગ અક્ષર, તો ગ ને ગ સાથે જોડીશું, ખ ને ક સાથે જોડીશું, ચ ને ચ સાથે જોડીશું અને છ ને છ સાથે જોડીશું. પછીના જોડકામાં જુઓ અમાં જ, તો અહીંયા આગળ છેલ્લે જ છે તો ત્યાં જોડીશું, જમાં અહીંયા જ છે તો ત્યાં જોડીશું. સમાન અક્ષરો જોવાના છે. ટ ને અહીંયા ટ સાથે જોડીશું, ઠ ને અહીંયા ઠ છે. જુઓ ઠમાં અને ઢમાં ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, ઠ અને ઢ, ઠ હોય અને ઢ સાથે જોડાઈ ના જાય એ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. તો ઠ ને ઠ સાથે જોડીશું, ડ ને ડ સાથે જોડીશું અને ઢ ને ઢ સાથે જોડીશું. પછીના મણમાં જુઓ અણ, તો અહીંયા છે અણ તો ત્યાં જોડીશું, ટ ને ધ સાથે જોડીશું, થ ને થ સાથે જોડીશું, દ ને દ સાથે જોડીશું, ધ ને ધ સાથે જોડીશું. સમજણ પડી ને વિદ્યાર્થી મિત્રો? સરસ. જોડકા જોડવાની તો બહુ મજા આવે, બરાબર ને? પણ પેન્સિલ ફૂટપટ્ટીનો ઉપયોગ કરી અને જોડકા જોડશો તો વ્યવસ્થિત જોડાશે, સારા લાગશે, બરાબર ને? સરસ. ચલો આગળ પઢો ઓર લીખો. તો આ રીતે તમારે વાંચો અને લખો. તો આ રીતે આપણે ધ સુધીના વર્ણો શીખ્યા છીએ ને, ધ સુધીના અક્ષર. તો આપણે આવી રીતે છૂટા છૂટા ખાના પાડી અને જેમ વિડીયોમાં દેખાય છે, કારણ કે તમારી પાસે તો ચોપડી હશે નહીં, તો વિડીયોમાં જે રીતે તમને દેખાય છે એ રીતે એક આખા પાનામાં એટલે કે ધ સુધી આપણે આ વર્ણ અક્ષરો લખવાના છે, બરાબર ને? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત ખાના પાડી દેવાના ઊભા, બરાબર ને? અને સાત વખત આ વર્ણ લખવાના છે. સમજણ પડી ને વિદ્યાર્થી મિત્રો? સરસ. ચલો હવે લેસન જોઈ લઈએ. જુઓ આગળ ધ સુધી બધાને કમ્પ્લીટ હશે હોમવર્કમાં, બરાબર ને? જો ન હોય તો આગળના વિડીયો જોઈને કમ્પ્લીટ કરી નાખજો, કારણ કે તમારી પાસે ચોપડી તો છે નહીં અને પરીક્ષા આવશે તો તમે કેવી રીતે તૈયાર કરશો? તમે લખ્યું હશે તો જ તૈયાર કરી શકશો ને. હા, તો આગળના વિડીયો જોજો, બાકી હોય તે પૂર્ણ કરજો અને ધ સુધી કમ્પ્લીટ થયા પછી પુનરાવર્તન એક હેડિંગ નવા પાના પર આપી સૂચના ગુજરાતી કે હિન્દી બેમાંથી એક લખશો તો ચાલશે. પણ જુઓ અહીંયા આગળ તમને આ ચિત્ર દોરતા તો નહીં આવડે, બરાબર ને? તો આપણે અહીંયા આગળ શબ્દ લખી નાખીશું અને એનો પહેલો અક્ષર જે હોય એની સાથે એને જોડીશું, બરાબર? આ ચિત્ર દોરવાના નથી, આ રીતે બે વખત આ શબ્દો લખી દેવાના છે. સમજણ પડી ગઈ ને? પછી આ સૂચના મારી કોઈ પણ એક અને પછી આ રીતે શબ્દો બનાવવાના છે, બરાબર? કૌંસ લખવાની જરૂર નથી. વિડીયોમાં જોઈ અને ખાલી એકથી આઠ આ રીતે ખાલી જગ્યાઓ કરી અને શબ્દ લખવાના છે. અહીંયા જુઓ આ ચિત્ર નથી દોરવાના, ખાલી નામ લખી નાખવાનું. ઘર તો ઘર, કમલ તો કમલ, ધનુષ તો ધનુષ, નો પહેલો અક્ષર ધ. એ રીતે તમારે ખાના પાડી અથવા તો એમ ઊભા બે ખાના પાડીને આ રીતે લખી નાખવાનું છે. આ ઉપર શબ્દો લખવાનો અને પછી સામે એનો સાચો પહેલો અક્ષર લખવાનો છે. ચિત્ર દોરવાના નથી, બરાબર ને? સરસ. ચલો પછી સૂચના બંનેમાંથી એક લખી અને આ રીતે ક ઉપર મોટા અક્ષરે લખી અને આ રીતે શબ્દોમાં ખાના પાડીને લખવાના. જો ખાના નહીં પાડો તો બધા શબ્દો ભેગા થઈ જશે, બરાબર ને? અને એ બની જશે લીટી, તો એ સાચું કહેવાય નહીં. તો આપણે આ રીતે ખાના પાડીશું ચાર અને આ શબ્દો લખીશું અને છૂટા છૂટા અક્ષર રાખીશું જેથી કરીને આપણે ગોળ કરીએ તો બીજા અક્ષર ઉપર આપણી પેન્સિલનું ગોળ ન થઈ જાય, બરાબર ને? જેથી કરીને આપણે પરીક્ષામાં પછી વાંચતા ફાવે, અક્ષરો સારા કાઢવાના, બરાબર ને?
તો આ રીતે ક ઠ ડ અણ દ અને ધ આ રીતે શબ્દો લખવાના છે. પછી સમાન અક્ષરોના જોડકા બનાવો, સૂચના લખી અને આ રીતે અ બ લખવાનું. પછી આ રીતે અક્ષરો છૂટા છૂટા લખવાના, ભેગા ના લખાય એનું ધ્યાન રાખજો, બરાબર ને. એક લીટીમાં ક લખો, પછી એક લીટી છોડીને પછી ખ લખવાનું, જેથી કરીને આપણા જોડકાઓ ભેગા ના થઈ જાય, ગંદુ જોડાણ ન થાય, બરાબર ને. અને જોડકા જોડો ત્યારે પેન્સિલનો ઉપયોગ કરજો, બરાબર ને. હા, સરસ. ચલો આગળ પઢો ઓર લખો, વાંચો અને લખો. તો આ રીતે મેં તમને હમણાં કીધું ને, એ રીતે આપણે સાત ખાના પાડી દેવાના નોટબુકમાં અને ક ખ ગ ઘ એ રીતે આખા ધ સુધી આપણે આગળ વર્ણ શીખી ગયા ને, તો ધ સુધી આપણે લખીશું, બરાબર ને. હોમવર્ક સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? તમને ન ફાવે તો તમે તમારા મમ્મી પપ્પાની મદદ લઈ વિડીયો જોઈ અને સારા અક્ષરે હોમવર્ક લખવાનો આગ્રહ રાખજો. ચલો આવજો, આવતા પીરિયડમાં ફરી મળીશું.